નમસ્કાર મિત્રો, ફન વિથ ઇંગ્લિશમાં આપનું સ્વાગત છે. આજે ફરીવાર કેટલીક ઇન્ટરેસ્ટિંગ અને એમેઝિંગ વસ્તુઓ અંગ્રેજી વિષયને લગતી, અંગ્રેજી લેંગ્વેજને લગતી, ઇંગ્લિશ લેંગ્વેજને લગતી હું તમારી સાથે શેર કરવા માટે આવ્યો છું. તો ચાલો શરૂ કરીએ. નંબર 10 મિત્રો, કેટલાક ઇડિયમ્સ અમુક દેશો સાથે જોડાયેલા છે અને તે ઇડિયમ્સ આપણે હમણાં જોવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈએ. અહીં ઇડિયમ્સ દેશને લગતા, કન્ટ્રીઝને લગતા આપ્યા છે. ટુ ગો ડચ એટલે ટુ સ્પ્લિટ અ બિલ ઇન અ રેસ્ટોરન્ટ બિટવીન એવરી વન હુ એટ ટુગેધર. સાથે મળીને નાસ્તો કરવા માટે, જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હોય અને ત્યાં બિલ શેર કરવામાં આવે તેના માટેનો આ શબ્દ છે. ત્યારબાદ ચાઇનીઝ વિસ્પર્સ એટલે અ સિચ્યુએશન ઇન વિચ અ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ પાસ્ડ ફ્રોમ વન પર્સન ટુ ધ નેક્સ્ટ એન્ડ ઇઝ ચેન્જ્ડ સ્લાઇટલી ઈચ ટાઈમ ઇટ ઇઝ ટોલ્ડ. એટલે એક વ્યક્તિ દ્વારા કહેવાયેલી વાત વારાફરતી એકબીજાને કહેવામાં આવે અને થોડી થોડી ચેન્જ થાય, બદલાઈને અંત સુધી પહોંચે, ત્યારે આપણે આ જે ઇડિયમ્સ છે એ ઇડિયમ્સનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ એક્સક્યુઝ માય ફ્રેન્ચ એટલે એન એપોલોજી ફોર યુઝિંગ ઓફેન્સિવ લેંગ્વેજ. ઉદ્ધત ભાષાનો ઉપયોગ કર્યો હોય અને ત્યારબાદ આપણે એ ભાષાના ઉપયોગ બદલ આપણે માફી માંગવી હોય ત્યારે આ ઇડિયમ્સનો ઉપયોગ થાય છે. નંબર 9 મિત્રો, કેટલીક વાર આપણને સામેવાળાની કોઈક વાત આપણને ખબર ના પડે તો આપણે ઇંગ્લિશમાં ફરીવાર એમની પાસેથી સાંભળવા માટે કેટલાક ચોક્કસ ફ્રેઝિસનો ઉપયોગ થાય છે, તો તે આપણે હમણાં જોઈએ. ફરીવાર વાક્ય સાંભળવા માટે જે બોલાયેલું હોય તેને ફરીવાર સાંભળવા માટે નીચેના ફ્રેઝિસનો ઉપયોગ થાય છે. કેન યુ રિપીટ પ્લીઝ. બીજું છે આઈ ડિડન્ટ કેચ ધેટ. પાર્ડન. સોરી. આઈ ડિડન્ટ હિયર ધેટ. ડુ યુ માઇન્ડ રિપીટિંગ ધેટ. એક્સક્યુઝ મી. કુડ યુ રિપીટ ધેટ. નંબર 8 ડુ યુ લાઈક બનાનાસ. આઈ ડુ સો આઈ એમ આસ્કિંગ યુ. મિત્રો, બનાનાસ પરથી એક ચોક્કસ ફ્રેઝ છે અને તેનો ચોક્કસ અર્થ થાય છે, તો આપણે એને જોઈએ. અહીં ટુ ગો બનાનાસ નો અર્થ થાય છે ટુ બીકમ વેરી એક્સાઇટેડ ઓર એંગ્રી. ખૂબ ગુસ્સે થવું અથવા તો રોમાંચિત થવું એવો અર્થ થાય. એનું એક્ઝામ્પલ, ધ ક્રાઉડ વેન્ટ બનાનાસ વેન ધ કોન્સર્ટ બિગેન. નંબર 7 આપણે અગાઉના વિડીયોમાં કેટલાક હોમોનિમ્સ જોયા, અહીં પણ આપણે થોડાક હોમોનિમ્સ જોઈએ. હોમોનિમ્સ એટલે તમને ખબર છે કે પ્રોનાઉન્સિએશન સેમ હોય પરંતુ એના મીનિંગ્સ અલગ હોય છે, તો જોઈએ આપણે. નંબર 6 અહીં તમે બંને શબ્દોને જોઈ શકો છો. બંને શબ્દોમાં એ અને ઈ સ્પેલિંગમાં તફાવત છે. પ્રથમ જે શબ્દ છે, વર્ડ છે, એ એડજેક્ટિવ છે જેનો મીનિંગ થાય છે સ્ટેન્ડિંગ સ્ટીલ, નોટ મૂવિંગ. એનું એક્ઝામ્પલ છે, ધ એક્સિડન્ટ વોઝ માય ફોલ્ટ બીકોઝ આઈ રેન ઇન ટુ અ સ્ટેશનરી કાર. જ્યારે બીજો જમણી તરફનો જે શબ્દ છે તે નાઉન છે અને એનો મીનિંગ થાય છે ધ થિંગ્સ નીડેડ ફોર રાઇટિંગ સચ એઝ પેપર, પેન્સ, પેન્સિલ્સ એટસેટ્રા. એટલે કે લખવા માટે જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એને સ્ટેશનરી કહેવામાં આવે છે. અહીં આપણે બીજું એક હોમોનિમ્સ છે કે જે બહુ જ અગત્યનું છે સ્પેલિંગની દ્રષ્ટિએ. જો સ્પેલિંગમાં માત્ર એ અને ઈ નો તફાવત હોય તો પણ આખો મીનિંગ ચેન્જ થઈ જાય છે. કેવી રીતે જોઈએ. અહીં તમે જુઓ કે બંને શબ્દોના ઉચ્ચાર સરખા છે. એક્સેપ્ટ, એ ડબલ સી ઈ પી ટી, જે વર્બ છે કે જેનો મીનિંગ થાય ટુ રિસીવ, ટુ એગ્રી મીન્સ મેળવવું અથવા સંમત થવું. એક્ઝામ્પલ છે, હી એક્સેપ્ટેડ અ બોટલ ઓફ વાઇન એઝ અ પ્રેઝન્ટ.
અને બીજો છે એક્સસીઈપીટી એક્સેપ્ટ, જેનો મિનિંગ થાય નોટ ઇન્ક્લુડિંગ અધર ધેન, એટલે કે સિવાય કે. એક્ઝામ્પલ, સી વર્ક્સ એવરી ડે એક્સેપ્ટ સન્ડે, તે સન્ડે સિવાય દરરોજ કામ કરે છે, એટલે એક્સેપ્ટનો મિનિંગ અહીં સિવાય કે થાય છે. નંબર 5. અગાઉ આપણે એ અને ઈ નો તફાવત જોયો હોમોનિમ્સમાં, હવે અહીં આપણે આઈ અને ઈ નો તફાવત જોવાના છે, કે માત્ર આઈ ની જગ્યાએ ઈ મૂકતા આખો મિનિંગ ચેન્જ થઈ જાય છે, તો જોઈએ આપણે. નંબર 4. અહીં તમે જોઈ શકો બંને શબ્દોના ઉચ્ચાર સરખા છે, કોમ્પ્લિમેન્ટ, માત્ર આઈ અને ઈ નો તફાવત છે. ડાબી તરફ જે આપેલો શબ્દ છે એ નાઉન છે, એનો અર્થ થાય, મિનિંગ થાય, અ પોલાઇટ એક્સપ્રેશન ઓફ પ્રેઝ ઓર એડમિરેશન, એટલે કે વખાણનો નમ્ર ભાવ. એક્ઝામ્પલ આપેલું છે, કેન આઈ કોમ્પ્લિમેન્ટ ધ ફ્લાવર ઇન યોર હેર. જ્યારે જમણી તરફ તમે જુઓ, કોમ્પ્લિમેન્ટ એ વર્બ છે, ટુ મેક સમથિંગ એલ્સ સીમ બેટર ઓર મોર એટ્રેક્ટિવ વેન કમ્બાઇનિંગ વિથ ઇટ, એટલે કોઈક વસ્તુને અસરકારક બનાવવા માટે જ્યારે બીજી વસ્તુને એની સાથે જોડવામાં આવે ત્યારે એને કોમ્પ્લિમેન્ટ કહેવામાં આવે. જેમ કે થેન્ક યુ, ડુ યુ થિંક ઇટ કોમ્પ્લિમેન્ટ્સ ધ કલર ઓફ માય આઈઝ, એટલે કે છોકરો જ્યારે બોલે છે કે કેન આઈ કોમ્પ્લિમેન્ટ ધ ફ્લાવર ઇન યોર હેર, તો છોકરી જવાબ આપે છે થેન્ક યુ, ડુ યુ થિંક ઇટ કોમ્પ્લિમેન્ટ્સ ધ કલર ઓફ માય આઈઝ. મિત્રો, આપણે ઘણીવાર આસપાસ ઘણા લોકોને વાતચીત કરતા સાંભળીએ છીએ કે કોઈ પૂછે કે ક્યાં ચાલ્યા, તો સામેના વ્યક્તિ જવાબ આપે કે હું સાઇટ પર ચાલ્યો. તો આ સાઇટ જે શબ્દ છે એના પણ હોમોનિમ્સ છે, એટલે કે એના જેવા કેટલાક સેમ પ્રોનન્શિએશન વાળા, ઉચ્ચાર વાળા કેટલાક શબ્દો છે તેને આપણે જોઈએ. અહીં ત્રણે ત્રણ શબ્દોના ઉચ્ચાર સરખા છે. સાઇટ, પ્રથમ સાઇટ સીઆઈટી જે વર્બ છે, ટુ મેન્શન સમથિંગ એઝ પ્રૂફ, કોઈક વસ્તુને પુરાવા રૂપે રજૂ કરવું. અહીં એક્ઝામ્પલ છે, હી સાઇટેડ ધ કોન્સ્ટિટ્યુશન ઇન હિઝ ડિફેન્સ, પોતાના બચાવમાં તેમણે કોન્સ્ટિટ્યુશન બંધારણને રજૂ કર્યું. બીજો શબ્દ છે SIGHT સાઇટ, કે જે નામ છે, નાઉન છે, ધ પાવર ઓફ સીઈંગ, વિઝન, દ્રષ્ટિ, જોવાની શક્તિ માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. SITE સાઇટ, કે જે નાઉન છે, નામ છે, અ પ્લેસ વેર સમથિંગ ઇઝ, વોઝ ઓર વિલ બી બિલ્ટ, કે એવી જગ્યા કે જ્યાં કોઈક વસ્તુ બંધાઈ છે, બંધાઈ હતી કે બંધાશે, એવી જગ્યાને આપણે સાઇટ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે, ધીસ ઇઝ ધ સાઇટ ઓફ ધ એક્સિડન્ટ, કે આ અકસ્માતની જગ્યા છે. નંબર 3. મિત્રો, આપણને ખબર છે કે કેટલાક વર્ડ્સમાં અમુક લેટર સાયલેન્ટ હોય છે. આજે આપણે લેટર બી, બી ફોર બોલ, એ બી લેટર જે સાયલેન્ટ હોય છે જે શબ્દોમાં, જે વર્ડ્સમાં, એની વાતો કરવાના છે. તો ચાલો જોઈએ. અહીં બી સાયલેન્ટ હોય તેવા શબ્દો આપ્યા છે, જેમ કે બોમ્બ, ક્લાઇમ્બ, કોમ્બ, ક્રમ, ડેપ, ડાઉટ, ડમ, લેમ, લિમ, નમ. મિત્રો, આ એવા શબ્દો છે કે જેમાં આપણે બોલતી વખતે બી સાયલેન્ટ રાખીએ છીએ. નંબર 2. મિત્રો, કેટલાક શબ્દો છે, કેટલીક કંપનીઓ અને કેટલીક કંપનીઓના ઓબ્જેક્ટ્સ, ગેજેટ્સ, વસ્તુઓ, એ નાઉન બની ગયા છે અંગ્રેજીમાં. તો કંપનીઓની વસ્તુઓ જે નાઉન બની ગઈ છે તેના વિશે હવે આપણે જોઈએ. અહીં કેટલાક બ્રાન્ડ નેમ આપેલા છે કે જે હવે નાઉન તરીકે ઉપયોગમાં આવે છે, જેમ કે થર્મોસ, એ વેક્યુમ ફ્લાસ્ક છે, વેસેલિન, એ પેટ્રોલિયમ જેલી છે, ઝેરોક્સ એટલે કે ફોટોકોપી છે, ટેસર
એને આપણે ટેસ્ટર કહીએ છીએ, એ ઇલેક્ટ્રોશોક વેપન છે. સ્કોચ ટેપ એ એધેસિવ ટેપ છે. પોલેરોઇડ એ ઇન્સ્ટન્ટ કેમેરા છે. અને ફોટોશોપ એ ફોટો મેનિપ્યુલેશન છે, એટલે કે ફોટોને આપણે આપણી ઈચ્છા મુજબ એડિટ અને એને રેક્ટિફિકેશન કરીને આપણે સુધારા વધારા કરી શકીએ. મિત્રો, નંબર એક તરફ જતા પહેલા મારે એક ખાસ વાત કહેવી છે. મારા આ વિડીયોને જરૂરથી તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નંબર વન, મિત્રો, અહીં આપણે કેટલીક વાર લખતી વખતે શોર્ટ ટર્મ લખીએ છીએ, મીન્સ જે કોઈ પણ શબ્દ હોય એને શોર્ટ કરેલો હોય છે. તો એવા અગત્યના એવા બે શબ્દો વિશે આજે આપણે જોઈશું. ચાલો, ઇજી વર્સિસ આઈઈ, આ લેટિન એક્સપ્રેશન છે કે જેનું શોર્ટ વર્ઝન કરવામાં આવ્યું છે, એને ટૂંકાવવામાં આવ્યું છે. ઇજીનો મિનિંગ થાય છે એક્ઝેમ્પલી ગ્રેશિયા, એનો ઇંગ્લિશ મિનિંગ ફોર એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે, આઈ લવ જાપાનીઝ ફૂડ, ઇજી એક્ઝેમ્પલી ગ્રેશિયા ફોર એક્ઝામ્પલ મિસો સૂપ, ઉડોન એન્ડ શશીમી. જ્યારે જમણી તરફ આઈઈ, એનો લેટિન એક્સપ્રેશન, એનું ફૂલ ફોર્મ ઈડેસ્ટ, અને એનો ઇંગ્લિશ મિનિંગ ડેટ ઇઝ. એક્ઝામ્પલ તરીકે, માય ફેવરિટ જાપાનીઝ ડીશ ઇઝ શશમી. આઈઈ રો મીટ ઓર ફિશ સ્લાઇસ્ડ ઇન ટુ થીન પીસીસ. મિત્રો, અહીં આ વિડીયો પૂર્ણ થાય છે. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અને તમારા મિત્રો જોડે શેર કરશો.